હેલો, ગુડ મોર્નિંગ. હવે અત્યાર સુધી જે ટોપિક ભણી ગયા એની અંદર ઘણા બધા ટોપિક છે. ઇન્ટર કન્વર્ઝનના ટોપિક ભણી ગયા, એ સિવાય ઘણા બધા જે નંબરિંગ સિસ્ટમ છે એ વિશે ભણી ગયા. હવે એનું ઇન્ટર કન્વર્ઝન ફેરેટ ટુ સેલ્સિયસ, સેલ્સિયસ ટુ કેલ્વિન એ બધી પણ વાત કરી. હવે આ જે નંબર્સ છે આપણે જે રીડિંગ લઈએ છીએ, તો એ રીડિંગમાં એક્સપેરિમેન્ટલ મેઝરમેન્ટ જે થાય, એક્સપેરિમેન્ટલ મેઝરમેન્ટ હેઝ સમ અમાઉન્ટ ઓફ અનસર્ટેનિટી ઇન ટુ ઇટ. ડેફિનેટલી એક્સપેરિમેન્ટલ મેઝરમેન્ટ, એક્સપેરિમેન્ટલ મેઝરમેન્ટ has some amount of uncertainty. Definitely એની અંદર છે એ ચેન્જ આવવાનો જ છે. સો હાઉ કેન વી બી અશ્યોર્ડ દેટ ધીસ અનસર્ટેનિટી શુડ બી મિનિમાઇઝ્ડ? આપણે જનરલ ડે ટુ ડે લાઈફમાં બે વર્ડ યુઝ કરીએ છીએ. એક છે દેટ ઇઝ પ્રિસિઝન, ટુ બી વેરી પ્રિસાઇઝ એવું વાત કરીએ છીએ. સો પ્રિસિઝન એક, અને બીજો જે યુઝ કરીએ છીએ દેટ ઇઝ કોલ્ડ એક્યુરસી, એક્યુરેટ, એક્યુરસી. આ બે વર્ડ આપણે જનરલી રેગ્યુલર યુઝ કરતા હોઈએ છીએ. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ, એક્યુરસી એન્ડ પ્રિસિઝન? સો લેટ અસ સ્ટાર્ટ ધીસ ટોપિક વિથ ધીસ ટુ ડેફિનેશન ઓનલી. ફર્સ્ટ, precision means it refers to the closeness of various measurements. આપણે ઘણા બધા મેઝરમેન્ટ લઈએ, એક રીડિંગથી તો આન્સર આવવાનો નથી. ઘણા બધા રીડિંગ લઈએ તો એ રીડિંગમાંથી જે ક્લોઝનેસ હોય એકદમ, એને કહેવાય પ્રિસિઝન. હવે બીજું, ના, વોટ ઇઝ એક્યુરસી? એક્યુરસી કોને કહેવાય? સો એક્યુરસી ઇઝ ધ અગ્રીમેન્ટ. આ શબ્દ સમજો, ઇટ્સ એન અગ્રીમેન્ટ ઓફ અ પર્ટિક્યુલર વેલ્યુ. અગ્રીમેન્ટ ઓફ અ પર્ટિક્યુલર વેલ્યુ ટુ ધ ટ્રુ વેલ્યુ. હવે આમાં શબ્દ આવ્યો ટ્રુ વેલ્યુ. સો વોટ ઇઝ ટ્રુ વેલ્યુ? ટ્રુ વેલ્યુ મીન્સ વિચ ઇઝ યુનિવર્સલી એક્સેપ્ટેડ, કે જેને ઘણા બધી જગ્યાએ એક્સપેરિમેન્ટ કરીને એનું રીડિંગ લેવામાં આવ્યું, દેટ ઇઝ કોલ્ડ ટ્રુ વેલ્યુ ઇન ઇટ. સો હવે એને એક્ઝામ્પલથી સમજીએ. લેટ અસ સે એન એક્ઝામ્પલ. ઓકે, હવે એક્ઝામ્પલ સમજવા માટે એક છે એ સ્ટુડન્ટ લઈએ. એક સ્ટુડન્ટ એ છે, એક સ્ટુડન્ટ બી છે, અને એક સ્ટુડન્ટ સી છે. બરાબર, ત્રણ સ્ટુડન્ટ છે. હવે ત્રણ સ્ટુડન્ટ છે એ બે રીડિંગ લે છે. સ્ટુડન્ટ એની વાત કરીએ તો ફર્સ્ટ રીડિંગ એનું આવ્યું, દેટ ઇઝ 1.95. ઓકે, એક રીડિંગ લીધું અને બીજું એક રીડિંગ લીધું, એ થયું 1.93. હવે આ જે રીડિંગ લે છે એની ટ્રુ વેલ્યુ કે જેણે યુનિવર્સલી એક્સેપ્ટ કરેલી છે, દેટ ઇઝ 2 ગ્રામ. કોઈનું વજન કરે છે, સો દેટ ઇઝ 2 ગ્રામ. ઓકે,
सो 2 ग्राम आए थे तो 1.95 पहली वक्त करूँ तरह 1.95 ग्राम आयु, बीजी वक्त करूँ तरह 1.93 ग्राम आयु। सो एनु एवरेज जो बन से एनी एवरेज जो बन से ये बन से 1.94। ओके हवे एवी रीते स्टूडेंट बे बीजू करे छे एनु आवे छे 1.94, बीजी वक्त एने कर्यु तो आयु 2.05 અને એનો એવરેજ નીકળશે 1.995, આની નજીક, 2ની નજીક। થર્ડ સ્ટુડન્ટ છે એ કરે છે ફર્સ્ટ ટાઈમ રીડિંગ આવ્યું 2.01, બીજી વખત એણે સેમ વજન કર્યું તો આવ્યું 1.99, તો અને એનો એવરેજ નીકળશે દેટ ઇઝ 2.00। તો આમાં એ બી ને સી ની અંદર કોને આપણે એકદમ પરફેક્ટ પ્રિસિઝન એન્ડ એક્યુરેટ મેઝરમેન્ટ કહીશું? ઓકે, સો એને સમજવા માટે ચાલો શરૂ કરીએ। હવે સ્ટુડન્ટ એ જે છે, સ્ટુડન્ટ એ જે રીડિંગ લીધું, સ્ટુડન્ટ એનું તમે જુઓ તો એવરેજ મળશે 1.94 ગ્રામ, અને ટ્રુ વેલ્યુ આપણને ખબર છે કે 2 ગ્રામ છે, બરાબર 2 ગ્રામ છે। સો ઇન ધીઝ કેસ, આ બંને કેસની અંદર આ વેલ્યુને શું કહીશું? એકદમ એની નજીક છે। સો ધીઝ વેલ્યુ ઇઝ નોન એઝ પ્રિસાઇઝ વેલ્યુ, એની નજીક છે એટલા માટે એને કહેશું, એક્યુરેટ નથી પણ પ્રિસાઇઝ વેલ્યુ છે। સો ધીસ ઇઝ નોન એઝ પ્રિસાઇઝ વેલ્યુ, જે એણે બે શોધી, 1 અને 2, અને આ તો એનું એવરેજ છે। એવી જ રીતે બી માટે શોધીએ તો બીને તો બહુ મોટો ગેપ મળ્યો છે, એનું પહેલું રીડિંગ આવ્યું હતું 1.94, બીજું રીડિંગ આવ્યું હતું 2.05 ગ્રામ। સો એને નાઈધર પ્રિસાઇઝ નોર અક્યુરેટ, એને પ્રિસાઇઝ બી નહીં કહેવામાં આવે અને અક્યુરેટ બી નહીં કહેવામાં આવે, રાઈટ? એન્ડ થર્ડ સ્ટુડન્ટ જે સી, જેનું એવરેજ છે 2.01 અને 1.99, આ એના બે રીડિંગ થયા અને એવરેજ એનું બનશે 2, બરાબર? સો ધીઝ પર્ટિક્યુલર રીડિંગ વિચ ઇઝ અગ્રીમેન્ટ ટુ ધ પર્ટિક્યુલર ટ્રુ વેલ્યુ આપણે આગળ જોયું, બરાબર? ફર્સ્ટ અક્યુરસી ઇઝ ધ અગ્રીમેન્ટ ઓફ અ પર્ટિક્યુલર વેલ્યુ ટુ ધ ટ્રુ વેલ્યુ ઓફ ઇટ, ટ્રુ વેલ્યુ એની 2 છે તો એની એકદમ નજીક છે, બરાબર? એન્ડ રિફર્સ ટુ ધ ક્લોઝનેસ ઓફ વેરિયસ મેઝરમેન્ટ, હવે આ મેઝરમેન્ટનું તમે જો આપણે +1 +2 આગળ પાછળ ગણી શકીએ, આમાં આવ્યું ખાલી 0.01 અને 0.02, અરે 0.02 ડિફરન્સ આવે છે, એનાથી વધારે ડિફરન્સ આવતો નથી, તો બંને વસ્તુ આની અંદર થાય। સો દેટ્સ વાય વી કેન સે દેટ ધીઝ વેલ્યુઝ આર પ્રિસાઇઝ એઝ વેલ એઝ અક્યુરેટ, બંને છે, પ્રિસાઇઝ પણ છે અને અક્યુરેટ પણ છે। ફરી એક વખત, પહેલું સ્ટુડન્ટ છે એ ખાલી 1.95 અને 93, 2 ટ્રુ વેલ્યુની કાર્ડ ઘણું દૂર છે, પણ ઇટ્સ અ ક્લોઝનેસ ઓફ ધ મેઝરમેન્ટ, 1.95 અને 1.93 આ બે આવે છે, અને 1.95 અને 1.93, સો ક્લોઝનેસ ટુ ધ વેરિયસ મેઝરમેન્ટ, દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ પ્રિસાઇઝ વેલ્યુ ઓર પ્રિસિઝન વેલ્યુ। ઓકે, નેક્સ્ટ બી સ્ટુડન્ટ છે 9.4 અને 2.05, બે વચ્ચે બહુ ડિફરન્સ છે, એટલે નથી એક્યુરેટ બી નથી અને પ્રિસાઇઝ પણ નથી। ત્રીજું જે આવે છે દેટ ઇઝ 2.01 અને 1.99, એ બંનેનું જો એવરેજ કાઢીએ તો એ બને 2, વિચ ઇઝ ડેફિનેટલી અ ટ્રુ વેલ્યુ 2, સો પ્રિસાઇઝ એઝ વેલ એઝ એક્યુરેટ, કારણ કે બંને એકબીજાની ક્લોઝનેસ પણ છે અને એક્યુરેટ છે એટલે ટ્રુ વેલ્યુની રેફરન્સમાં પણ સાચા છે, દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ પ્રિસાઇઝ એન્ડ એક્યુરેટ। ચલો, સો નાવ આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર,
પ્રિસિઝન એન્ડ એક્યુરસી આ બંને વચ્ચેનો ડિફરન્સ છે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, નાવ લેટ્સ મૂવ ટુ ધ અવર પોઈન્ટ દેટ ઇઝ સિગ્નિફિકન્ટ ફિગર્સ. હવે જ્યારે પણ આપણે જોયું કે પ્રેક્ટિકલી કોઈ પણ વસ્તુ માસ છે, અહીંયા આપણે માસની વાત કરી કે મેઝર કર્યું કે વજન મેઝર કર્યું, ત્યારે ડેફિનેટલી એની અંદર ચેન્જીસ આવે. એક્સપેરિમેન્ટલ વેલ્યુઝ જે છે એ ડેફિનેટલી ચેન્જ થવાના, એ પ્રિસાઇઝ હોય કે એક્યુરેટ હોય દેટ ઇઝ અનધર ડિફરન્ટ થિંગ, પણ ચેન્જીસ આવે. તો અનસર્ટેનિટી ઇન ધીસ એક્સપેરિમેન્ટલ ઓર કેલ્ક્યુલેટેડ વેલ્યુઝ, અનસર્ટેનિટી ઇન ધ એક્સપેરિમેન્ટલ ઓર ધ કેલ્ક્યુલેટેડ વેલ્યુઝ દેટ ઇઝ ઇન્ડિકેટેડ બાય સિગ્નિફિકન્ટ ફિગર્સ, દેટ ઇઝ ઇન્ડિકેટેડ બાય સિગ્નિફિકન્ટ ફિગર્સ. સો સિગ્નિફિકન્ટ ફિગર્સ આર સિગ્નિફિકન્ટ સિગ્નિફિકન્ટ ફિગર્સ આર મીનિંગફુલ ડિજિટ્સ, મીનિંગફુલ ડિજિટ્સ વિચ known with which known with certainty. કોઈ એક સર્ટેનિટી સાથે કોઈ મીનિંગફુલ ડિજિટ્સ ને ડિનોટ કરવો દેટ ઇઝ કોલ્ડ સિગ્નિફિકન્ટ ફિગર્સ. ચાલ હવે સિગ્નિફિકન્ટ ફિગર્સ આપણે રીતે સમજીએ, દેટ ઇઝ એક્ઝામ્પલ. ઓકે, એક્ઝામ્પલ, હવે એક્ઝામ્પલની અંદર આપણે આવી રીતે લખીએ 11.2 મિલીલીટર, આવું લખીએ 11.2. તો આની અંદર આ 11 જે છે દેટ ઇઝ અવર સર્ટેન, કે ડેફિનેટલી 11 તો છે જ, 11 ml તો છે જ, પણ પાછળના જે 0.2 છે દેટ શુડ બી that is called uncertain, right? ચાલો એક પ્રોપર લખી દઈએ, uncertain. Okay, uncertain. Okay, 11.2 તો એમાં 0.2 છે એ અનસર્ટેન છે. The uncertainty would be plus minus 1 in the last digit. Definitely હોય જ, થોડુંક આગળ પાછળ રહેવાનું. સો લાસ્ટ ડિજિટ ઇઝ ઓલવેઝ ટુ બી અન્ડરસ્ટુડ. એટલે આ સર્ટેન છે, પણ આ અનસર્ટેન પોઈન્ટ્સ છે એને ડિનોટ કરવા માટે હવે આપણે આખી વસ્તુ સમજવાની. સો સિગ્નિફિકન્ટ ફિગર શું થયા? ઇટ્સ અ મીનિંગફુલ ડિજિટ્સ વિચ નોન વિથ સર્ટેનિટી. તો આની અંદર સિગ્નિફિકન્ટ ફિગર શું થશે? 3. એના સિગ્નિફિકન્ટ ફિગર શું થશે? 3. સો આ વસ્તુ કેવી રીતે ખબર પડી કે 1, 1 અને 2 બરાબર 3 થયા? તો એને સમજવા ધેર આર સમ રૂલ્સ, એને વન બાય વન ધેર આર સમ રૂલ્સ વિચ હેઝ ટુ બી લર્ન. સો લેટ અસ સ્ટાર્ટ વિથ ધ રૂલ્સ ઓફ સિગ્નિફિકન્ટ ફિગર્સ. ઓકે, rules for the significant figures. Okay, so rule number 1 શું કહે છે? હવે સ્ટેટમેન્ટ છે, હું તમને નોટ્સ ની અંદર આપી દઈશ, અત્યારે હું તમને એક્ઝામ્પલ વાઇઝ સમજાવું છું. ફર્સ્ટ એટલે તમે એને ડાયરેક્ટલી કોરિલેટ કરી શકશો દરેકે દરેક સ્ટેટમેન્ટ ને રૂલ્સ વાઇઝ. ઓકે, સો ફર્સ્ટ રૂલ ઇઝ સેઇંગ ધેટ ઓલ નોન ઝીરોસ ડિજિટ આર સિગ્નિફિકન્ટ. First rule, all known zeros dareke darek non zero number je che they are significant, right?
नॉन जीरो डिजिट आर सिग्निफिकेंट, सो हाउ कैन वी से दैट सपोज 285, फॉर एग्जाम्पल 285 सेंटीमीटर, तो एनी अंदर 2, 8 एंड 5, सो देर आर 3 सिग्निफिकंट फिगर्स, कारण के एक के जीरो छे नहीं, एटला माटे एने शू कहेवाशे सिग्निफिकंट फिगर्स 3 छे। बीजो एक एक्जाम्पल समझिए, दैट इज 0.25 ml, आवुं लखेलुं छे, तो आमा केटला सिग्निफिकंट फिगर्स थशे, तो आनी अंदर थशे फक्त बे, जीरो ने तो गणवाना नथी, तो 1 અને 2, सो देर आर 2 सिग्निफिकंट फिगर्स। કહેવાનો મતલબ કે જેટલા પણ નોન ઝીરો જે છે કે જે ઝીરો નથી એ બધાને આપણે સિગ્નિફિકન્ટ ફિગર્સ તરીકે કન્સિડર કરવાના છે। ઓકે, સેકન્ડ રૂલ શું કહે છે કે ઝીરો, સેકન્ડ રૂલ, ઝીરો પ્રિસાઇડિંગ ટુ ધ ફર્સ્ટ નોન ઝીરો ડિજિટ આર નોન સિગ્નિફિકન્ટ, सच जीरो इंडिकेट्स द पोजिशन ऑफ डेसिमल पॉइंट। ओके, तो आनी अंदर सपोज कोई आपने 0.03 एवं आप 0.03, तो आनी अंदर डेसिमल जीरो ने आगे डेसिमल छे अने आ जीरो छे, तो जीरो ने आपणे कंसिडर करवानो नहीं, एटले आना केटला थशे खाली 1 सिग्निफिकंट ફિગર્સ હશે। એક જ, બરાબર, કારણ કે એને ઝીરો પહેલા નથી ગણવાના। એવી જ રીતે બીજો એક એક્ઝામ્પલ લઈએ કે 0.0052, 0.0052, તો 52 ની અંદર કેટલા છે, આગળના ઝીરો તો ગણવાના નથી, એટલે 2 સિગ્નિફિકન્ટ ફિગર। ખ્યાલ આવી ગયો, વેરી ઇઝી, આમાં એક અને બે, ધેટ્સ વાય ઇટ્સ 2 સિગ્નિફિકન્ટ ફિગર્સ। ઓકે, ધીસ ઇઝ અવર રૂલ નંબર। હવે 3, રૂલ નંબર 3 શું કહે છે કે ઝીરોઝ બિટવીન 2 નોન ઝીરોઝ ડિજિટ આર સિગ્નિફિકન્ટ, રાઈટ, ઝીરો zeros between two non-zeros they are significant। example થી સમજીએ, ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ લઈ લઈએ 2.005, સો 2 એન્ડ 5 દે બોથ આર નોન ઝીરોઝ, એન્ડ ધ ઝીરોઝ બિટવીન 2 નોન ઝીરોઝ ઓર 2 નોન ઝીરોઝ દે આર નોન એઝ સિગ્નિફિકન્ટ, સો હિયર વી કેન સે 1, 2, 3, 4, so there are 4 significant figures। અહીંયા મેં 2 ઝીરો લખ્યું છે, એટલે અહીંયા મેં 2 લખ્યું છે, અહીંયા સપોઝ 3 હોય તો 3, 4 હોય તો 4, કેવી રીતે, સપોઝ 3 હોય કે 6.0009, સો કેટલા થશે 1, 2, 3, 4, 5, સો 5 significant figures, done, so this is our third point।
Now let's move to the fourth rule. फोर्थ रूल एवं कहे कि जीरो जे छे, द जीरो एट द एंड और राइट ऑफ नंबर आर सिग्निफिकेंट प्रोवाइडेड दे आर ऑन द राइट साइड ऑफ द डेसिमल पॉइंट। एटले कहेवानो मतलब 0.200 आवुं लख्युं छे 0.200, सो इट हेज थ्री सिग्निफिकंट फिगर्स। 0.200 has three significant figures. But if the terminal zeros are non-significant, if there is no decimal point, खाली 100 लख्यू छे, खाली 100, तो एने कहवा से खाली वन significant figures. राइट 100। હવે એક વસ્તુ છે, ડેસિમલની એન્ટ્રી પડે કે 100 પોઈન્ટ લખ્યું છે, 100 પોઈન્ટ લખ્યું છે, તો 1, 2, 3 એ કેટલા થશે? 3 સિગ્નિફિકન્ટ ફિગર્સ થશે। અને એવી જ રીતે હજી એક ઉપર જઈએ કે લખીએ 100.0, तो ये शू थे? 4 सिग्निफिकंट फिगर। 100 माटे खाली एक ज, जो एक डेसिमल आया तो 1, 2, 3, अने आनी माटे 0.0 एवं डिनोट करू तो 100.0। हवे जनरली आपणे कोई पण वस्तु ने एक्सप्रेस करिए तो कई रीते करिए कि सपोज 100 छे, એને આપણે સાયન્ટિફિક નોટેશન જે ભણી ગયા આગળ, એ સાયન્ટિફિક નોટેશન પ્રમાણે 1×10^2 આ રીતના ડિનોટ કરીએ, 1×10^2, ધીસ ઇઝ ફોર ઓનલી વન સિગ્નિફિકન્ટ ફિગર્સ। ઉપર જોયું ને 100 એટલે ઓનલી વન સિગ્નિફિકન્ટ ફિગર્સ, 100 = 1×10^2। ઓકે, નેક્સ્ટ જો 100.0 માટે આપણે કરીએ, જે આર 100.0 માટે, તો 100.0 માટે કેવી રીતે લખીશું? 100.0 માટે તો 100.0 માટે લખીશું 1.00×10^2। કેમ? ડેસિમલને 2 પોઈન્ટ્સ લેફ્ટ સાઈડ પર મૂવ કર્યા, લેફ્ટ સાઈડ પર મૂવ થયા, સો ડેફિનેટલી શું થશે? પોઝિટિવ થશે, બરાબર। સો 1.00×10^2, તો ધીસ ઇઝ અવર રૂલ નંબર 4। ફિફ્થ રૂલ, ઓકે, ફિફ્થ રૂલ શું કહે છે કે જ્યારે પણ કોઈ પણ કાઉન્ટિંગ નંબર છે, દે હેવ ઇન્ફાઇનાઇટ ફિગર્સ એઝ ધીઝ એક્ઝિસ્ટ નંબર કેન બી રિપ્રેઝેન્ટેડ બાય 0। 2 છે, સપોઝ 2 મીટર, તો એને આપણે 2.00000000 મીટર આવું પણ લખી શકીએ, ઓકે ને? એવી જ રીતે સપોઝ 20 રૂપીસ કે 20 eggs કહી દઈએ અહીંયા, 20 eggs, સો 20.00000x આવું પણ ડિનોટ થઈ શકે। સો દે આર ઇન્ફાઇનાઇટ significant figures as these are the exact numbers, 20.2 meter like this। Next one, that is sixth point, હવે આની અંદર સિક્સ પોઈન્ટ ની અંદર સાયન્ટિફિક નોટેશન માં જ્યારે લખાતા હોય, સાયન્ટિફિક નોટેશન હવે આપણને ખબર છે, સપોઝ સાયન્ટિફિક નોટેશન લીધું 4.01×10^2, ધીસ ઇઝ સાયન્ટિફિક નોટેશન। સાયન્ટિફિક નોટેશન પ્રમાણે જ્યારે લખાતા હોય ત્યારે કેટલા થશે? ખાલી આને જ કન્સિડર કરવાના, 1, 2, 3, સો 3
सिग्निफिकेंट फिगर्स, खाली त्रण ने बराबर। अने एवज रीते बीजू एक एक्जाम्पल लई लीए एटले तमने एकदम परफेक्ट ख्याल आवी जाए। इनटू 10^-3 એમાં 10^2 જે હોય આપણે ખાલી શું ગણવાના નંબર, સો 1, 2, 3 ને 4, સો કેટલા થશે 4 સિગ્નિફિકન્ટ ફિગર્સ। આને આપણે કન્વર્ટ કરીએ તો કેવી રીતે લખી શકીએ, 0, 0, 8, 2, 5, 6। આગળના ઝીરોને આપણે ડેસિમલ પહેલાંના તો ગણતા જ નથી એટલે અલ્ટિમેટલી કેટલા થયા, 4। સો દેટ ઇઝ 4 સિગ્નિફિકન્ટ ફિગર્સ। આપણે રૂલ નંબર 2માં જોયું કે પ્રિસાઇડિંગ જે ડેસિમલ પહેલ પછી જો ઝીરો હોય નંબર પહેલા, નોન ડિજિટ નંબર પહેલા, તો એને આપણે સિગ્નિફિકન્ટ ફિગર્સ તરીકે કન્સિડર કરતા નથી। તો એ સિગ્નિફિકન્ટ ફિગર્સ તરીકે કન્સિડર ન કરીએ એટલે 1, 2, 3, 4, સો દેર આર ઓનલી 4 સિગ્નિફિકન્ટ ફિગર્સ। चलो नाउ गो टू इट्स एडिशन एंड सब्ट्रैक्शन। एडिशन एंड सब्ट्रैक्शन આ બંનેનું તમે ઓલરેડી આ વસ્તુ જે છે નાનપણથી કરતા આવ્યા છો, ડિજિટના કેવી રીતના પ્લસ કરવાના માઇનસ કરવાના, પણ આમાં એક વસ્તુ એક ખાલી એક સિમ્પલ એક વસ્તુથી સમજી લઈએ એટલે તમને ખ્યાલ આવી જશે। 12.11 એક છે પ્લસ 18.0 પ્લસ 1.012 આના આપણે એડિશન કરીએ છીએ તો આનું ટોટલ થશે દેટ ઇઝ 31.12। આ થયું એનું ટોટલ। હવે આમાં વિચારવાનું કે 18.0 હેઝ ઓનલી વન ડિજિટ આફ્ટર ધ ડેસિમલ પોઈન્ટ, ડેસિમલ પોઈન્ટ પછી એક જ ડિજિટ છે, સો ધ રિઝલ્ટ શુડ બી રિપોર્ટેડ ઓનલી અપ ટુ વન ડિજિટ। સમજવાનું કે રિઝલ્ટ શુડ બી રિપોર્ટેડ આફ્ટર વન ડિજિટ ઓફ ડેસિમલ એઝ 18.0 પ્રમાણે। સો ઇટ ઇઝ આનો આન્સર શું થશે, નો આન્સર થશે 31.1। આપણે આ રીતે લખવા સમજ્યા, 31.1 ઓકે। આ થયું એડિશન અને સબટ્રેક્શનની વાત। એવી જ રીતે આપણે મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનની વાત કરીએ તો મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનમાં પણ મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન મલ્ટિપ્લિકેશન અને ડિવિઝનની વાત કરીએ તો મલ્ટિપ્લિકેશનમાં રિઝલ્ટ જે છે, ફોર એક્ઝામ્પલ 2.5 મલ્ટીપ્લાય બાય 1.25 દેટ ઇઝ ઇક્વલ ટુ 3.125। તો આમાં પણ 3.125, હવે અહીંયા આગળ સિગ્નિફિકન્ટ 2.5, આમાં પણ સેમ જ છે એક જ ડિજિટ છે, તો આનો પણ આન્સર શું થશે 3.1। એટલે જે મિનિમમ ડેસિમલ જે આવતો હોય, ડેસિમલ પછી ડિજિટ આવતો હોય એની પકડીને જ એનો ફાઇનલ આન્સર લખવાનો, દેટ ઇઝ 3.1।
વન. ઓકે, નાવ રાઉન્ડિંગ ઓફ તો તમને ખબર છે હાઉ ટુ ડૂ ધ રાઉન્ડિંગ ઓફ, એ જે સિક્સ સ્ટાન્ડર્ડની અંદર તમે ભણતા આવ્યા છો. રાઉન્ડિંગ ઓફ ધ ડિજિટ, તો રાઉન્ડિંગ ઓફ ડિજિટની અંદર શું કરીએ છીએ, સપોઝ 1.386 હોય તો એને આપણે શું લખી દઈએ, રાઉન્ડિંગ ઓફ કરવા જઈએ તો 1.39, બરાબર. એવી જ રીતે 4.334, તો શું લખી દઈએ, રાઉન્ડિંગ ઓફ કરી દઈએ 4.33, બીકોઝ ધ લાસ્ટ ડિજિટ ઇઝ લેસ ધેન 5. લેસ ધેન 5 છે એટલા માટે એને 4.33. અહીંયા 6 છે વિચ ઇઝ મોર દેન 5, દેટ્સ વાય એક પ્લસ કરી દઈએ તો 1.39. આમાં એક વસ્તુ આપણે સમજવાની છે, એ ખાલી એટલી છે કે જ્યારે પણ કોઈ 6.35 સપોઝ આવો કોઈ નંબર આપ્યો છે, આ 5 છે, હવે 5 હોય તો હવે એને ઉપર ગણવો કે નીચે ગણવાનો, એને આપણે +1 તરીકે લઈએ કે -1 તરીકે લઈએ, તો એમાં જ વિચારવાનું કે 6.3 તો 3 છે, વેન રિમૂવિંગ ઓફ 5 વી હેવ ટુ ઇન્ક્રીઝ 1, ઓડ શુડ બી કન્વર્ટેડ ઇન ટુ ધ ઇવન નંબર, સો વેન એવર વી આર ડુઈંગ લાઈક ધીસ ધ આન્સર ઇઝ 6.4. એક એડ કરી દેવાનો, બરાબર, એટલે ઇવનમાં કન્વર્ટ થઈ જાય. સપોઝ 6.25 છે તો શું કરશું, તો અહીંયા આગળ થઈ જશે 6.2, અહીંયા થઈ જશે 6.2. વાય? બીકોઝ ઇટ્સ ઓલરેડી ઇવન નંબર. ઇવન નંબર હોય એટલે 6.2 એઝ ઇટ ઇઝ, ઓડ નંબર છે તો એક નંબર પ્લસ કરવો પડશે, સો દેટ ઇઝ 6.4. હિયર 3 ઇઝ ઓડ એન્ડ 2 ઇઝ ઇવન, દેટ્સ વાય ધીસ ચેન્જ હેઝ બીન ટેકન પ્લેસ. ખ્યાલ આવ્યો? ધીસ ઇઝ સમથિંગ યુ હેવ ટુ જસ્ટ રિમાઇન્ડ ઇટ, નથિંગ એલ્સ, કે તમારે થોડુંક રિકલેક્ટ કરવું પડશે, બીજું કંઈ નથી. સો ધીસ ઇઝ ઇટ, ધીસ ઇઝ અવર સિગ્નિફિકન્ટ ફિગર્સ. નાવ લેટ અસ મૂવ ટુ ધ સિમ્પલ વન ટોપિક, દેટ ઇઝ કોલ્ડ ડાયમેન્શનલ એનાલિસિસ. નેક્સ્ટ ટોપિક, દેટ ઇઝ ડાયમેન્શનલ એનાલિસિસ. ડાયમેન્શનલ એનાલિસિસ મીન્સ કેલ્ક્યુલેટિંગ દેટ કન્વર્ઝન ઇઝ ટુ બી ટેકન વન સિસ્ટમ ઇન ટુ અનધર, સો દેટ ઇઝ કોલ્ડ કન્વર્ઝન ઓફ યુનિટ્સ ફ્રોમ વન સિસ્ટમ ટુ અનધર. એક સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં કન્વર્ઝન કરવો, દેટ ઇઝ કોલ્ડ ડાયમેન્શનલ એનાલિસિસ. સો ડાયમેન્શનલ એનાલિસિસમાં ઘણી બધી મેથડ છે, જેને ફેક્ટર લેબલ મેથડ કહેવાય, ફેક્ટર લેબલ મેથડ કહેવાય, ઓર યુનિટ ફેક્ટર મેથડ કહેવાય, ઓર જેને આપણે ડાયમેન્શનલ એનાલિસિસ કહીએ છીએ. ક્લિયર? ઓકે, સો એક્ઝામ્પલથી સમજીએ. ફોર એન એક્ઝામ્પલ, અ પીસ ઓફ મેટલ ઇઝ 3 ઇંચ. એક મેટલ જે છે એ 3 ઇંચ એની સાઇઝ આપી છે. હાઉ કેન વી રાઇટ ધ લેન્થ ઇન સેન્ટીમીટર? સેન્ટીમીટરમાં કેટલું થાય એ આપણે કહેવાનું છે.
सो फर्स्ट वी शुड नो दैट व्हाट इज द कन्वर्शन फ्रॉम इंच टू सेंटीमीटर. सो 1 इंच दैट इज इक्वल टू 2.54 सेंटीमीटर. सो 3 इंच इज इक्वल टू 2.54 इंटू 3, तो डायरेक्ट बराबर. सो दैट इज 7.62 सेंटीमीटर. ओके, हवे आज रीते जो आपने थोड़ूक ट्विस्ट करीने पूछे के ट्विस्ट करीने पूछू के सपोज अ जग, एग्जाम्पल अ जग कंटेन्स 2 लीटर ऑफ मिल्क. एक जग छे ए 2 लीटर ऑफ मिल्क छे एमा. नाउ कन्वर्ट इट इनटू मीटर क्यूब. मीटर क्यूब में कन्वर्ट करवानु छे तो केवी रीते करीशुं? तो पहला तो बधा कन्वर्जन खबर होवी जोईए तो ज आ वस्तु आपणे सॉल्व करी शकीए. 1 लीटर इज इक्वल टू 1000 सेंटीमीटर क्यूब एंड 1 मीटर इज इक्वल टू 100 सेंटीमीटर. बराबर, हवे मीटर क्यूब में करवो छे तो अहीं हूँ क्यूब करूँ तो अहीं पण क्यूब करो पड़े. 100 नो क्यूब सो 10, डेफिनेटली 10 नो स्क्वेर 3, 2, 3, 6, सो 10^6 बनशे. 1, 2, 3, 4, 5, 6, हाँ 10^6 सेंटीमीटर क्यूब. आ थयुं कन्वर्जन. हवे एने कन्वर्ट कई रीते करवानुं? હવે અહીંયા જગ છે એ આપણને ઓલરેડી આપી દીધું છે 2 લીટર. સો 1 લીટર ઓફ મિલ્ક દેટ ઇઝ ઇક્વલ ટુ 1 લીટર ઓફ મિલ્ક દેટ ઇઝ ઇક્વલ ટુ 1000 સેન્ટીમીટર ક્યુબ. સો 2 લીટર ઓફ મિલ્ક that is equal to 2 × 1000 centimeter cube. હવે આને કન્વર્ટ કરવા માટે આપણે શું કરશું? 2 × 1000 સેન્ટીમીટર ક્યુબ ડિવાઈડેડ બાય 10^6 સેન્ટીમીટર ક્યુબ, જે આપણે આગળ શોધ્યું. આ મળ્યું ને કન્વર્ઝન, 10^6 મીટર ટુ સેન્ટી, મોટામાંથી નાના કરીએ તો ડિવાઈડ કરવાનું. સો 10^6, હવે આને આન્સર કેવી રીતે લાવશું? 2 × 10^3 10^6 આ ઉપર જશે, સો એ શું થઈ જશે? 2 × 10^-3 મીટર ક્યુબ. આ થયો આપણો આન્સર. સો ધીસ ઇઝ ડાયમેન્શનલ એનાલિસિસ. હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ કે એવું પૂછ્યું, હાઉ મેની સેકન્ડ્સ ઇન 24 આવર્સ. 1 કલાકમાં 60 મિનિટ, 1 મિનિટની 60 સેકન્ડ, બરાબર, અને 1 દિવસના 24 આવર. તો કન્વર્ઝન કઈ રીતે કરશું? 1 દિવસનું પૂછ્યું છે ને, સો ઇઝ ઇક્વલ ટુ 1 ડે ઇન્ટુ કેટલા જ કલાક હોય? 24 કલાક, 60 મિનિટ અને 60 સેકન્ડ, ખરો? દેટ ઇઝ અવર આન્સર. સો દિસ આર ધ મેથડ્સ ટુ હાઉ કેન બી કન્વર્ટ ઇન્ટુ વન સિસ્ટમ ઇન્ટુ અનધર સિસ્ટમ, દેટ ઇઝ કોલ્ડ ડાયમેન્શનલ એનાલિસિસ. ઓકે, સો હોપ તમને આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, બે
એક છે સિગ્નિફિકન્ટ ફિગર્સ અને બીજો છે ડાયમેન્શનલ એનાલિસિસ. આ બંને છે એકદમ પ્રોપર ખ્યાલ આવી ગયો હશે, રાઈટ? કંઈ પણ ડાઉટ હોય તો તમે મને વોટ્સએપ ઉપર તમારા પર્સનલ ઉપર ઇમેજ છે શેર કરી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ.